સ્વજનોની સાથે કલહ નિંદિત માન્યો છે, પોતાનાની હારે કલહ ન કરાય, કલહનું પરિણામ સારું નથી. આજે પતિ પત્નીમાં ઝઘડા, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા, અબોલા, એની માટે મારે આ વાત કેવી છે, વ્યાસ પ્રભુની બહુ અબોલા ન રાખતા. આજે હું જોઉં છું ને એમાં સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં એવા અબોલા, લગ્ન ટાણે જ મારા પગ ઠેરાવે, લગ્ન ટાણે જ હું એની જાનમાં નહીં આવું. ભાઈ તારે વાંધો, હું અહીંયા લાડવા ખવડાવવાના છે, પણ પગ ઠેરાવે. આવા અબોલા ન રાખવા. જિંદગી જીવવી તો ભાવમાં, મોજમાં જીવી. ગાળ્યું દેનારા તો અમને હોય ભાઈ, એમ અબોલા કરીએ પાર નો આવે. ગાળ્યું દેનારા ને આપણે હાર પહેરાવો જોઈએ, બીજે દાડે પૂજા પૂજા કરવા માટે આવે, એમ આટીયું રાખીએ ક્યાં જવાનું ભાઈ? બહુ અબોલા નહીં હારા. આ તમે ટોકીઝમાં બગડવા માટે 3 કલાક જાવશો તો 200 રૂપિયા દેવા પડે છે. આ તમારું પેટ બગાડવા તમે પાણી પૂરી કે ગોળ ગપ્પા ખાવા જાવશો તો ન્યાય તમારે 200-500 દેવા પડે છે. તો મફતમાં આ તો જીવન સુધારવાની સુખની વાતો. અરે ભાઈ, મેનેજમેન્ટના પ્રોગ્રામ શીખવાડનારા હોય ને તો ત્યાં તમે ફી લઈને તમારો પ્રોગ્રામ થતો હોય, ત્યાં 500-500 ટિકિટ દેવી પડે છે. તો મારે તમને દક્ષિણામાં એ વાત માગવી છે કે જો આજ તમારે કોઈની અરે અબોલા હોય તો આજથી તમે અબોલાને છોડી દેજો. દેરાણી જેઠાણીમાં, સાસુ વહુમાં, ભાઈ ભાઈમાં, કાકા ભત્રીજામાં, મામા ભાણિયામાં, ક્યાંય પણ અબોલા હોય એને છોડી દેવા. જિંદગી દ્વેષમાં વ્યતીત ન કરો, જિંદગી પ્રેમમાં વ્યતીત કરો. સ્વજનોની સાથે કલહ સારો નથી.